જામનગર જિલ્લામાંથી કોતરી કાઢવામાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની નવી જિલ્લા પંચાયતની રચના થયા બાદ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ બનવાનું સદભાગ્ય કોને પ્રાપ્ત થશે તે પ્રશ્ન લઈ આજરોજ પ્રભુભાવ માણેકના પુત્ર ચંદ્રસિંહ માણેક અને જામનગરના 78ના ધારાસભ્ય હકુબા જાડેજા આ બંને વચ્ચે ચૂંટણીમાં હરીફાઈ થઈ હતી, જેમાં કુલ 13 મતદારો હતા. તેમાંથી 6 મત કોંગ્રેસને મળ્યા અને કોંગ્રેસનો 1 મત ભાજપને મળતા ભાજપના 7 મત મળતા ભાજપનો વિજય થયો છે. અને રાજકીય શતરંજના માહિર દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પોતાની રાજકીય કાબિલિયતનો પરચો વધુ એક વખત આપ્યો છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રથમ યુવા પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પ્રભુભા માણેક વિજય થયા છે અને ઉપપ્રમુખ તરીકે હીરાબેન નકુમ ચૂંટાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રથમ યુવા પ્રમુખ તરીકે વિજય થયાનો મને આનંદ છે અને હું ખાતરી આપું છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસના કાર્યો કરીશ. પંચાયતના પ્રમુખ તરીકેની મારી વરણી પાર્ટીએ જે કરી છે, ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી પાર્ટી જ મહાન છે. નરેન્દ્રભાઈ ની આગેવાનીમાં મેં દ્વારકા દેવભૂમિ જિલ્લા પંચાયત અને વિકાસના કામ થાય તેવી ખાતરી આપું છું.